नमस्कार मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आज ना वीडियो नी अंदर आपणे वात करवाना छे के घणा बधा मित्रों ना मेसेजेस आयेला हता के सर मारे ओछा टका आवेला छे, मने आ कॉलेज में एडमिशन नहीं मळे, अथवा तो मारे 50% छे, 44% छे, 45% छे, हवे मारे शुं करवुं जोईए। तो जे मित्रों ने सौथी ओछा टका आयेला छे ने कही शकाय के जीवन नी अंदर एवुं लागे छे के भाई हुं कंई करी नहीं शकुं, अथवा तो हुं साव नकामो छुं, हुं साव बेकार छुं, मारा माटे कोई ज वस्तु पॉसिबल छे नहीं, तो एवा व्यक्तिओ माटे के जे जीवनथी एकदम हारी चूक्या छे, जीवनमां एकदम कंटाळी चूक्या छे, तो एवा मित्रोने जस्ट खाली एटलुं ज कहेवुं छे के भाई तमारी पासे जस्ट खाली टका ओछा आयेला छे, बीजुं कोई ज वस्तु तमारामां कमी नथी, अने एना रीजन पण कंईक एक्स वाय झेड हशे अने एना कारणे तमारुं परिणाम ओछुं आवेलुं हशे। तो एनाथी हारीने जीवननी अंदर बेसी नथी जवानुं, केम के एक निष्फळता जेने आपणे गणीए छीए એ ક્યારેય તમારી આખરી નિષ્ફળતા નથી હોતી। તમે જીવનની અંદર ઘણીવાર નિષ્ફળ જાઓ ને એના પછી સફળતાની શરૂઆત થતી હોય છે। દુનિયામાં આપણી પાસે ઘણા બધા ઢગલાબંધ એક્ઝામ્પલ આપણી સામે છે કે એ વ્યક્તિઓ અસંખ્ય વાર જીવનમાં ફેલ થયા છે અને એના પછી એ સર્વોચ્ચ શિખર પર પહોંચેલા હશે। ડાયરેક્ટ કોઈ વ્યક્તિને છે એ સીધી સફળતા મળી જતી નથી। કદાચ તમારે 10મા ધોરણની અંદર કે 12મા ધોરણની અંદર પરિણામ ઓછું આવેલું છે, તો એ નક્કી નથી કરતું કે ભાઈ તમે ભણવામાં ઠોર છો। અને એટલે જ મેં તમને એક હમણાં પોલ મૂક્યો હતો કે ભાઈ તમે તમારી ફેલિયર સ્ટોરીને જો આપણી સુધી શેર કરવા માગતા હો તો આપણે વિડીયો બનાવીને એ સ્ટોરીને શેર કરીશું। તમે જીવનની અંદર પહેલાં ભૂતકાળમાં ફેલ થયા છો તો એનો મતલબ એવો છે જ નહીં કે ભાઈ તમે ભવિષ્યમાં પણ ફેલ થશો। એક્ઝામ્પલ હું તમને આપું, અમિતાભ બચ્ચનનું નામ આપણે બધાએ સાંભળેલું છે, સારી રીતે જાણીએ છીએ અને એના મૂવીના આપણે દીવાના થઈ ચૂક્યા છીએ અને અવાજ સાંભળવા માટે આપણે આમ તલપાપડ બનીએ છીએ। તો એ વ્યક્તિના જીવનની અંદર કેટલી સ્ટ્રગલ, કેટલું સંઘર્ષ, કેટલા ફેલિયર આવેલા છે એ આપણે જોતા જ નથી। હવે એ વ્યક્તિ અત્યારે બોલિવૂડની અંદર ટોપ લેવલ પર એને આમ કહી શકાય ને કે 75 કે 76 વર્ષની ઉંમરે જો બે મૂવી વર્ષની અંદર અને એ પણ હિટ 75 વર્ષની એજે, તો એ વ્યક્તિએ ઘણીવાર જીવનમાં નિષ્ફળતા જોયેલી છે। સામાન્ય રીતે હું તમને એક વાત કહું કે ભાઈ એક જનરલ આપણે જેને આરજે કહીએ છીએ, રેડિયોની અંદર જે એન્કર હોય ને એની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે અમિતાભ બચ્ચન, અને એ વખતે જ્યાં ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ છે ને કહે છે કે ભાઈ માફ કરજો, તમારો આ જાડો અને ઘોઘરો અવાજ અમને પસંદ નથી, એ આ પોસ્ટ માટે સુટેબલ નથી, મિસ્ટર બચ્ચન તમે આ પોસ્ટ માટે લાયક નથી, ગેટ આઉટ। આવા શબ્દો સાંભળીને વિચાર કરો કે જે વ્યક્તિ સપના જોઈને ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલા હોય છે ને એ વ્યક્તિ એના મન ઉપર કેવી દશા થઈ હશે, સમજાય છે। અને એ વ્યક્તિએ ત્યારે હાર નહોતી માની અને એક જ શબ્દ કીધો હતો ચાની લારી ઉપર ચા પીતા પીતા કીધું હતું કે ભાઈ એક દિવસ જે અવાજના કારણે હું રિજેક્ટ થયો છું, જે અવાજના કારણે મને અહીંયાથી ફેલ કરવામાં આવેલો છે, એક દિવસ આ અવાજની દુનિયા દીવાની બનશે, અને આજે તમે સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, પરિણામ તમારી સામે છે। ઘણી બધી નિષ્ફળતાઓ જોઈએ છે, શરૂઆતની અંદર ઝંઝીર મૂવી આવે છે, એકદમ ફોફ જાય છે, કેટલી બધી ઢગલાબંધ મૂવીઓ એની નિષ્ફળ જાય છે અને એના પછી એ વ્યક્તિ સફળ થાય છે। તો ક્યારેય જીવનની અંદર એક સફળતા મેળવવા માટે ઘણી બધી નિષ્ફળતાઓથી છે આપણે લડવું પડતું હોય છે। તમને ઢગલાબંધ એક્ઝામ્પલ મળી જશે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન મૂર્ખામી જેવા ક્વેશ્ચન એના લાગતા એના શિક્ષકોને કે ભાઈ આ બાળક છે એ ભવિષ્યમાં કંઈ જ નહીં કરી શકે, આનું જરાય ભવિષ્ય નથી, આનું જરાય ફ્યુચર નથી, આ વ્યક્તિ અમારી સ્કૂલનું નામ ખરાબ કરશે, અમારી સ્કૂલનું રિઝલ્ટ બગાડશે, તમે અહીંયાથી લઈ જાઓ, અને એની માતા એને લઈ જાય છે સ્કૂલમાંથી, અને એ વખતે એની માતા એને એમ નથી કહેતી કે બેટા આ સ્કૂલ માટે તને કાઢી મૂક્યો છે સ્કૂલમાંથી, એની માતા એમ જ કહે છે કે બેટા એ સ્કૂલ તારી લાયક નહોતી, એની માતા એને ભણાવે છે અને એ વ્યક્તિ અત્યારે આપણે જોયું ટોપ નંબર પર છે, જેની બુદ્ધિ સૌથી વધારે હોય, આઈક્યુ લેવલ સૌથી વધારે હોય, જે વ્યક્તિને એમ કહેવામાં આવેલું હતું કે ભાઈ તું કંઈ નહીં કરી શકે જીવનમાં, એ વ્યક્તિ દુનિયાનો સૌથી વધારે બુદ્ધિશાળી વ્યક્તિ બની ગયો છે। આવા લોટ્સ ઓફ ઢગલાબંધ એક્ઝામ્પલ આપણી સામે છે, સચિન તેંડુલકર છે, મહેન્દ્રસિંહ ધોની છે, જેટલા પણ વ્યક્તિ સફળ થયા છે એ ક્યારેક ને ક્યારેક નાની મોટી નિષ્ફળતાઓથી ઘેરાયેલા છે, અને સચિન તેંડુલકર 10મું ફેલ છે અને આપણે તો ખાલી 10મા કે 12મા ધોરણની અંદર રિઝલ્ટના ટકા ઓછા આવેલા છે, હારી તો નથી ગયા ને જીવનમાંથી। હવે એ વ્યક્તિ 10 પાસ છે ખાલી, એજ્યુકેશન એના પછી એને લીધું એ વાત અલગ છે, પણ ખાલી 10માની અંદર એ વ્યક્તિ ફેલ છે અને અત્યારે ક્રિકેટની અંદર આપણે એને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખીએ છીએ। તો જ્યારે જ્યારે વ્યક્તિના જીવનની અંદર નિષ્ફળતા, વ્યક્તિના જીવનની અંદર પડકાર આવતો હોય છે ત્યારે જ ખરેખર એ વ્યક્તિની સફળતાની શરૂઆત થતી હોય છે।
जो तमारी लाइफ नी अंदर फेलियर, तमारी लाइफ नी अंदर निष्फळता, संघर्ष, स्ट्रगल आवुं कंई आवशे ज नहीं तो तमने जीतवानी पण मजा नहीं आवे। एक्जाम्पल आपूं, मानो के एक रेसनी अंदर खाली बे ज घोड़ा दौड़े छे ने, एक रेसनी अंदर तमे जीती पण जाओ छो तो एनी कोई वेल्यू नथी ने। जीवन में जयरे निष्फलता, जयरे स्ट्रगल, एक आम कही सकता है कि बधाज रस्ता बंद थी जाए, छता तमे मेहनत चालू राखो, प्रयासों चालू राखो ने एना पछी तमे कदाच जीतो छो, एना पछी तमे सफल बनो छो, तो ये सफलता की कई मजा ज अलग हशे। तो डजंट मैटर के तमारे रिजल्ट थी केवु संतोष छे के नहीं, अने एक कागल नो टुकड़ो तमारी सफलता क्यारे नक्की नहीं करी शकतो। जो तमे सपना जोई शको छो तो एने पूरा पण करी शको छो ने। सपना जुओ, ड्रीम जुओ, जे बनवू छे एना माटे मेहनत करो, प्रयास करो। खाली एक रिजल्ट तमारू नबळू आवेलू छे ने, हूँ तमने चैलेंज साथे कहूँ छूँ कि आज पछी क्यारे पण कॉलेजना एडमिशन सिवाय तमारा 12मां धोरणना रिजल्टना टका कोई जग्याए नहीं गणे, कोई जग्याए। कदाच तमने एम होय कि भाई मारे 12मां धोरणनी अंदर 50 કે 60% छे अने मने नौकरी नहीं मळे, तमे प्रयासो करो, मेहनत करो, 60% वाळो आईएएस ने आईपीएस बनी जाय छे अने 90% वाळो एनी नीचे नौकरीओ करे छे। तो डजंट मेटर के तमारे केटला टका आवेला छे, तो प्रयास खाली एटलो करो कि भाई ए रिजल्ट छे एनाथी कॉलेज में एडमिशन मळी गयुं, देट्स गुड। कॉलेज में एडमिशन मळी गयुं एना पछी ए रिजल्ट तमारू कोई जग्याए नहीं मांगे, अने जो मांगे ने ए दिवसे मने के जो आ वीडियो यूट्यूब पर छे, हूँ पण छूं ने नंबर पण आपेलो छे कि सर आ जॉबनी अंदर मारू 12मांनुं रिजल्ट मार्क माटे मांग्युं, नहीं मांगे, नहीं मांगे। तमारे कदाच टीचिंग फील्ड में जावू छे ने तो 12मांनुं रिजल्ट नहीं मांगे, तमे एमए के बीएड करेलू छे तो तमारी कॉलेजना मार्कशीट मांगशे। हजी आपणी पासे घणो समय छे कि भाई 12मांनुं रिजल्ट बगड़ेलू छे, 10मांनुं रिजल्ट बगड़ेलू छे, तो कॉलेजनुं मास्टर डिग्रीनुं आ तो आपणे संभाळी लईए, आपणा हाथमां छे ने। हजी कदाच 12मांमां तमारे 50-60% आवेला छे, कॉलेजना 3 વર્ષ તમારી પાસે છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ એની અંદર તમે 70-18 લાવી દો, 70-80 માર્ક્સ લાવી દો, અને એ માર્ક્સ તમારે કદાચ ટીચિંગ ફિલ્ડમાં જવું છે, ભણાવવામાં શિક્ષક કે એ ફિલ્ડમાં જવું છે તો તમારા કોલેજના માર્ક્સ ગણાશે। તો હજી તો આપણે ખાલી 12મામાંનું રિઝલ્ટ છે, એનાથી તમારે જરાય નિષ્ફળ નથી થવાનું, જરાય હાર નથી માનવાની। અને જીવનમાં હંમેશા એ જ વ્યક્તિ આગળ વધે છે કે જે અનેક નિષ્ફળતાઓ છતાં પણ, અનેક નિષ્ફળતાઓ ઝીલીને પણ મેદાનમાં ઊભો રહે છે। જંગ ક્યારેય એ વ્યક્તિ નથી જીતતી જેમ હથિયાર હેઠા મૂકી દે છે। તો આપણે ક્યારેય નિષ્ફળતા નથી માનવાની, ક્યારેય હાર નથી માનવાની, અને સતત જીવનમાં પ્રયાસ કરતા રહો, સ્ટ્રગલ કરતા રહો, અને જો જીવનમાં સંઘર્ષ છે ને તો જ જીતવાની મજા આવશે। તો એક નાનકડો પ્રયાસ હતો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, અને હજી એકવાર કહું છું કે તમારા જીવનમાં કોઈ એવી ઘટના બનેલી છે જે તમે અમારી સાથે શેર કરવા માગો છો તો એને આપણે વિડીયોના માધ્યમથી, ઝૂમ મીટિંગના માધ્યમથી આપણે શેર કરીશું। ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, તમે એ નંબર ઉપર વોટ્સએપ કે કોલ કરજો, એટલે અહીંયાથી અમારી ટીમ વાત કરી લેશે, અને એના પછી તમારી ફેલિયર સ્ટોરીને ઇન્ટરવ્યૂના માધ્યમથી આપણી ચેનલ પર અપલોડ કરીશું। તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, લાઈક કરવાનું ભૂલતા નહીં, મળીએ છીએ નવા વિડીયો સાથે, જય હિન્દ।